આદ્ય મદન પારિજાતે શુદ્ર જાતિશું આ બ્રહ્મપુરાણ માં કહ્યું એટલે મેં તમને ગઈ વખત સમજાવ્યું એમ દ્વિજાતીય એટલે કે જાતિ પ્રયુક્ત એક ઉર્ધ્વપુડ કરવાનો પ્રકાર છે જેમાં જાતિ જોઈને એટલે કે વર્ણ જોઈને જાતિ એટલે ખરેખર જાતિ નહીં પણ વર્ણ જોઈને વર્ણ જોઈને તત્ત વર્ણને તત્ત પ્રકારનો તિલક કરવાનો વિધાન છે એમાં દ્વિજ જે છે તેમણે ઉર્ધ્વપુડ કરવું ક્ષત્રિયને ત્રિપુડ કરવું વૈશ્યને અર્ધચંદ્ર કરવું અને શુદ્રને વર્તુલ કરવું આવો બ્રહ્મપુરાણમાં વાક્ય છે પછી આગળ કહે છે ધર્મ પ્રવૃત્ત શાકલશ્ચ અહીંયા સાકલ મુનિ જે વાર્તિકકાર છે કદાચ પાણીની એના છે એ મુનિ તો ધર્મપ્રવૃત સાકલશ્ચ ત્યાં ધર્મપ્રવૃત્તિની અંદર પણ શાકલ એમાં સંહિતા એમાં કહે છે ત્રિપુંડ્રમ સુર વિપ્રાણા વર્તુલ નૃપવેશ્યુ અર્ધચંદ્રન્ શૂદ્રાણા અન્ય હવે આમાં એમ કે નો નો સુર વિપ્રાણાપુર એટલે કે જે સુર જે દૈવી દૈવ્યો વૈ અસુર્ય હા એટલે દિવ્યો બ્રહ્મણ એટલે બ્રાહ્મણ જે વર્ણ છે તે દૈવી છે સુર વર્ણ છે જે વિપ્ર વર્ણવાળા છે તેમણે ત્રિપુંડ્ર ધારણ કરવું જોઈએ વર્તુલમ નૃપવે અને વર્તુલ જે છે તે ક્ષત્રિય અને વૈશ્ય બંને વર્ણે કરવું જોઈએ અને અર્ધચંદ્રંતુ શુદ્રાણામ અરે એક સેકન્ડ વર્તુલમ નૃપ વેશ્યુ શુદ્રા હા અને અર્ધચંદ્ર જે છે ઊર્ધ્વ કરવું જોઈએ તો આ અહીંયા બ્રહ્મપુરાણમાં જાતિ પ્રયુક્ત તિલક કર્યું કરવાનું વિધાન છે અને ધર્મ પ્રવૃત્તિ સાકલમાં એમ કહ્યું છે એમાં પણ જાતિ પ્રયુક્ત તિલક વિધાન છે તો આ જાતિ પ્રયુક્ત થયું હવે આ યાદ રાખજો પછી હું તમને આનું પુરુષોત્તમજી જે ત્રણ પ્રકારના જે તિલક છે એમાંનું કયું તિલક ભક્તિમાર્ગીઓ કરવું જોઈએ અને કઈ રીતે કયો તિલક કરવું જોઈએ એનો નિર્ણય પુરુષોત્તમજી પછી છેલ્લે કરશે તો જાતિ પ્રયુક્ત તો મેં તમને સમજાવ્યું હવે થોડો હાઇલાઇટ કરો દ્વિતીય આચાર માધવે બ્રહ્માંડે પૂજા કાલે જપે હોમે સાયન

તો અહીંયા શું કહે છે આચાર માધવમાં બ્રહ્માંડમાં એટલે બ્રહ્માંડ પુરાણમાં તિલકનું વર્ણન છે જે જાતિ પ્રયુક્ત નથી પણ કર્મના પ્રયુક્ત છે એટલે કર્મ કર્મના અંતર્ગત આવતો તિલક કરવાનો વિધાન જાતિ ગમે તે હોય પણ કર્મ તત્ત કર્મમાં તત્ત તિલક કરવાનો વિધાન છે એટલે ગમે એટલે જપ કરવામાં હોમ કરવામાં સાય પ્રાતઃ જે કર્મો છે તે અથવા દાન યાગ સ્વાધ્યાયર્પણ આ વગેરે અંગતયા તિલક ધારણ કરવાની પણ એક વિધિ છે તિલક ધારણ ન કરે તો આ બધા કર્મો વિફલ થઈ જાય છે એમ અહિયાં કહી રહ્યા છે જેમ પૂજાકાલમાં જપમાં હોમના સમયમાં સાયન પ્રાતઃ સમાહિત આ બધા જે કર્મો છે જ્યારે તમે કરો ત્યારે ઊર્ધ્વપુરને ધારણ કરીને કરવું જોઈએ અન્યથા સર્વ કર્મો વિફલ થઈ જાય છે એવું અહીંયા કહેવામાં આવી રહ્યું છે ત્યાં શુદ્ર જાતિ જોઈને આવું તિલક કરવું એવું નથી કહેવામાં આવી રહ્યું પણ કયો કર્મ કરવામાં આવી રહ્યો છે તેના ઉપર અહીંયા નિશ્ચય થઈ રહ્યો છે કે ભાઈ કયો પ્રકારનો તિલક કરવો એવી રીતે અહીંયા યજ્ઞ યજ્ઞ દાન તપ હોમ સ્વાધ્યાય પિતૃતર્પણ વગેરેમાં પણ એમ કહ્યું છે કે આ બધા કર્મો કરવા માટે જો તમે ઉર્ધ્વપુડ ન ધારણ કરો તો ભસ્મીભૂત થઈ જાય છે બધા કર્મો ભસ્મી ભવતી તત્સર્વમ ઉર્ધ્વપુડ્રમ વિનાકૃતમ આમ કહેવામાં આવી રહ્યું છે ઘણા લોકો એમ કહે છે કે અમે પિતૃ તર્પણ કરીએ ત્યારે તો તમારે એમને કહેવામાં આવે છે કે તિલક ના કરવું જોઈએ પણ નહીં તિલક કરવું જોઈએ તે વખતે કારણ કે તમને ત્યાં અધિકાર પ્રાપ્ત કરવામાં ભલે તમને અ સૂતક ઇત્યાદિ હોય પણ તે વખત તમને પવિત્રી ધારણ કરવામાં આવે છે ઉપનયન પણ ધારણ કરવામાં આવે તમે જો વિધિવત કર્યું હોય તો કર્મ માટે જસ્ટ ફોર એટલા કર્મ માટે તમને ઉપનયન પણ કરવામાં આવે છે પવિત્રી ધારણ કરવામાં આવે વગેરે વગેરે તે વખત તમારે ઊંઢ્રપૂંઢ ધારણ કરવું જોઈએ ત્યારે જ્યારે પવિત્ર થઈ જાય ત્યારે કર્મના અંગભૂત થયા ધર્મ પ્રવૃત્તઉ સ્મૃતિ સારા સમુચ્ચે સ્વાધ્યાય જપ હોમા એક સેકન્ડ સ્વાધ્ય સ્વાધ્યાય જપ હોમા પ્રિન્ટિંગ મિસ્ટેક છે ભાઈ અહિયાં તમે સંધ્યા લખી દેજો આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે હાનાદિક ઊર્ધ્વપુડ્રમ વિના કુર્યાદ તત્વ નિષ્ફલ અહીંયા ફરીથી એવું લખ્યું છે સ્વાધ્યાય જપ હોમ સંધ્યા વગેરે કરવામાં ઊર્ધ્વપુર વગેરે જો કરો નિષ્ફળ થઈ જાય પછી કહે છે આચાર મયુખે ચ બ્રહ્માંડે મૃત્તિ ચંદન ચમતો ચતુર્થકમ એર્ભી દ્રવ્ય ઉર્ધ્વ ઊર્ધ્વપુર ભવે સદા સ્નાત્વા પુરડ્ર મૃદા હુવા ભસ્મના ભનાભ્ય દેવન અભ્યર્ચ્ય સર્વપાપા પાપ જલેન પાપાનુક્ત જલ તિલકુર્યા જલાત કર્મ ફરીથી એમ કહ્યું છે મૃતિકાથી કરવું તુલસીની જે નીચેની મૃતિકા છે તેનાથી અથવા ચંદનથી થી અથવા ભસ્મત ભસ્મતોયમ અ તો ભસ્મથી અથવા જલથી આમ આવા બધા પ્રકારના દ્રવ્યથી એટલે કે માટી ચંદન ભસ્મ અને જલ એમ આવા બધા પ્રકારથી ઉર્ધપુર કરવું આવું અહીંયા કહેવામાં આવી રહ્યું છે તો અહીંયા કર્મના અંગભૂત કહેવામાં આવી રહ્યું છે મેઇન તો અને પછી છેલ્લે એમ કહે છે લલાટે તિલકમ કૃત્વા પુર્યુશૈવાશ્ચ વૈષ્ણવ તર્પણશાપી વૈ શ્રાદ્ધમ શ્રાદ્ધમ અન્યથા નિષ્ફલમ ભવે લલાટમાં તિલક કરીને પછી તમારે શ્રાદ્ધ કરવો અથવા તો અન્યથા એ નિષ્ફળ થઈ જાય છે ઉર્ધ્વપુંડ્રમ શૈવસ્યૈવ વિષ્ણુ કુર્યુશ્ચવા વા બુધાઃ મૂલેન મંત્રેણ શેષમ દ્વાદશ નામભિ અહીંયા પણ ફરી જેવો કહે છે કે ઉર્ધ્વપુર કરવું અને મૂર્ધની એટલે કપાલ પર મૂળ થી લઈને કપાલ ઉપર સુધી સ્ટ્રેચ કરીને મંત્ર દ્વારા દ્વાદશ નામ ધારણ કરીને ઉર્ધ્વપુંડ્ર ધારણ કરવું તો સર્વેશમ ન નિષિદ્ધમ કદાચન ધારયેત ધારે એવું ક્ષત્રિય આદ્યા વિષ્ણુ ભક્ત ભવંતિએ પદ્મોત્તર ખંડે ના ઉર્ધપુંડ્રાધ્યાય છે ઉત્તમ બરાબર છે આટલા બધા વચનો અહીંયા કહેવામાં આવી રહ્યા છે તો પહેલો જાતિ પ્રયુક્ત બીજો જે કર્મ કરો એના અંગ તયા ઉર્ધપુંડ્ર કરવાનો નિયમ છે પછી જ્યારે કર્મ પતી જાય ઉર્ધપુંડ્ર પણ ઉર્ધુપુર પણ તમે ઉર્ધ્વપુંડની પણ જરૂર નથી જ્યારે કર્મનો અવસર પ્રાપ્ત થાય કર્મ કરવાનો અવસર ત્યારે કર્મના અંગ તયા ઉર્ધ્વપુંડ ધારણ કરવું કર્મ પતી જાય એટલે ઉર્ધુપુરની પણ આવશ્યકતા નથી તો આ બે પ્રકારના તિલક કરવાનો ઉર્ધ્વપુંડ કરવાનો વિધાન અહીંયા કયો તૃતીય વિધાન છે તૃતીય પ્રકારનો તિલક છે સંપ્રદાયા અનુરોધી એમાં અહીંયા મને લાગે છે પુરુષોત્તમ યા તો મિસિંગ છે કંઈક સંપ્રદાય નો પેરેગ્રાફ કે એનો પાર્ટ અથવા પુરુષોત્તમજી એમાં એઝ્યુમ કર્યું હશે કે અમને ખબર છે આપણે બધાને વાચકવૃંદને કે ભાઈ અનુરોધી એટલે શું કારણ કે એનું અહીંયા મળતું નથી કોઈ પણ પ્રકારનો એક્સપ્લેનેશન પણ સંપ્રદાય અનુરોધી આપણે જેમ સમજી શકીએ છીએ તેમ સંપ્રદાય તત્ત સંપ્રદાય શૈવ ગાણપત્ય દેવી સંપ્રદાય શાક એટલે કે શાક્ત સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય તત્ત સંપ્રદાય ના અંગતયા ઉર્ધપુન્ડ્ર કે ત્રિપુડ્ર કે વગેરે જે છે તે ધારણ કરવાનો વિધાન છે અથવા તો બિંદી શાક્તમાં બિંદીનો પ્રકાર છે આ વૈષ્ણવમાં ઉર્ધ્વપુડ પ્રકાર છે સંપ્રદાયના અંતર્ગત કહી રહ્યો છું હવે અને શૈવમાં અથવા તો બીજા જે શિવના જે સંપ્રદાય છે ઈષ્ટ મહાદેવજીને ઈષ્ટ માને છે તે બધા સંપ્રદાયમાં ત્રિપુડ ધારણ કરવાનો તો સંપ્રદાયાનુરોધી પણ ઉર્ધપુડ કરવાનો પ્રકાર છે આમ ત્રણે ત્રણ પ્રકાર શાસ્ત્રમાં વર્ણિત છે જાતિ પ્રયુક્ત કર્માંગભૂત સંપ્રદાયાનુરોધી ત્રણ થઈ ગયા ને હવે પ્રશ્ન પ્રશ્ન આવે છે કે ભાઈ હવે આ ત્રણ પ્રકાર થયા એમાંથી મારે કયો પ્રકાર કરવો મારે એટલે વ્યક્તિ વિશેષ નિર્ણય કરવાનો હોય જ્યારે કે ભાઈ આમાં હું ઉર્ધપુન્ડ્ર કરું કે ત્રિપુંડ્ર કરવું અર્ધચંદ્ર કરવું વર્તુલ કરું કેમકે જાતિ પ્રયુક્તમાં જઈને જોઉં સપોઝ હું શુદ્ર અને હું વૈષ્ણવ સંપ્રદાયથી હું હું વૈષ્ણવ સંપ્રદાયથી છું તો હું વૈષ્ણવ સંપ્રદાયનો અનુયાયી છું શુદ્ર છું હવે મારે શું કરવું કે હવે તો આટલા બધા શાસ્ત્ર વચનો આવી ગયા મારી સામે પહેલો જાતિ પ્રયુક્ત શાસ્ત્ર વચન એમ કે છે કે અચ્છા જાતિ શું એટલે મારે તો વર્તુલ જ કરવાનું પ્રાપ્ત થાય ઉર્ધપુર તો પ્રાપ્ત ન થાય ઉધ્રપુડ કરવાનું કોને કહ્યું છે વિદવિજ ને આ આ વિધાન ના પ્રમાણે આજે પહેલો વિધાન છે અહીંયા જે આજે હું હાઇલાઇટ કરી રહ્યો છું આ અહીંયા એ પ્રમાણે તો મારે કેવી રીતે કરવું જોઈએ વર્તુલ કરવું જોઈએ અને ચાલો એ વર્તુલ કરીને પછી હું અહીંયા આચાર માધમ પાંચવા આવું તો અહીંયા અહિયાં તો સર્વેશા ન નિષિદ્ધમ કદાચ અહીંયા એમ પાછું શું કહ્યું છે કે ઉર્ધપુન્ડ્ર ને તો કોઈ કોઈનું કોઈને પણ કરવામાં નિષિદ્ધ નથી એટલે બધાએ કરાય કરી શકાય ઉર્ધપુન્ડ્ર વિષ્ણુ ભક્ત હા ભવંતીએ તો મારે ઊર્ધુપૂર્ણ કરવું કે વર્તુળ કરવું શું કરવું બે કન્ફ્લિક્ટિંગ સિચ્યુએશન છે અહીંયા કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ મારી સામે આવી રહ્યા છે શું હવે આ એક અહીંયા વિપ્રતિષેધ આવી રહ્યો છે વિપ્રતિષેધ અહીંયા એક ટેકનિકલ ટર્મ યુઝ કરી રહ્યો છે જે લોકો સૂત્ર ભણતા હોય જે લોકો સંસ્કૃતમાં પાણીની વ્યાકરણ ભણતા હોય એ લોકોને આ ખ્યાલ આવશે સબશબ્દ શબ્દ વિપ્રતિષેધ એટલે કે બે કોન્ફ્લિક્ટિંગ સિચ્યુએશન કોન્ફ્લિક્ટિંગ સ્ટેટમેન્ટ જયારે એક જ શાસ્ત્રમાં પ્રાપ્ત થાય કોન્ટ્રાડિક્ટરી એક આમ કે બીજો વિરુદ્ધમાં કે જ ગ્રંથમાં બે કોન્ફ્લિક્ટિંગ સિચ્યુએશન કોન્ફ્લિક્ટિંગ સ્ટેટમેન્ટ મારે શું કરવું આને વિપ્રતિષેધ કહેવાય હો ટેકનિકલી ઓકે તો જયારે વિપ્રતિષેધ આવે ત્યારે શું કરવું તો એનો હવે અહીંયા જવાબ આ પેરેગ્રાફમાં આ જે પેરેગ્રાફ છે અહીંયા એમાં પુરુષોત્તમજી આપેલો છે આપણે એને જોઈએ હવે આને થોડું ધ્યાનથી સમજો હું થોડા વીસેક મિનિટ લઈશ શકવા સમજાવવા માટે બોર નહીં થઈ જતા અચ્છા અહિયાં સુધી કોઈ પ્રશ્ન છે અહિયાં સુધી હું આગળ જવું આગળ एवं પ્રકાર ત્રય મધ્ય તૃતીય એવ પ્રબલ ઓહો અચ્છા એટલે અહિયાં પુરુષોત્તમજી કહે છે પ્રકાર ત્રય આ ત્રણ પ્રકારના મધ્યમાં એટલે કે જાતિ પ્રયુક્ત કર્માંગભૂત સંપ્રદાય અનુરોધી ત્રણ પ્રકારના તિલકમાં કયો પ્રબલ છે આવું કોણ કહે છે પુરુષોત્તમ જે સિદ્ધાંતમાં કહે છે હવે આને તો પેલા આપણે એને ઉપપન્ન કરવું પડશે અહીંયા ફરી પાછી એક ટેકનિકલ ટર્મ યુઝ કરું છું ઉપપન્નની ઉપપત્તિ જસ્ટિફિકેશન આવું તમે કઈ રીતે કહ્યું કે તૃતીય પ્રબલ ત્રીજો છે એવું કઈ રીતે તમે તમે અહીંયા કરી સિદ્ધાંત પર કઈ રીતે તમે આવ્યા કે ત્રીજો પ્રબલ છે એનું હવે જસ્ટિફિકેશન ઉપપત્તિ હવે પુરુષોત્તમજી આપી રહ્યા છે બરાબર છે થોડો ટેકનિકલ વિષય છે પણ સમજો બધા

અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા પૂંડરો કરવાનો વિધાન છે એટલે વિકલ્પ છે કે આ તો આ આ નહી તો આ આ આ તો વિકલ્પની પ્રાપ્તિ છે સંપ્રદાય વાક્ય છે વ્યવસ્થાપકત્વ સંયોગ પૃથકત્વે કર્માંગવાદ સિદ્ધ છે હવે શાસ્ત્રમાં એક નિયમ એવો છે આ ધ્યાનથી સાંભળજો સાવકાશ નિરવકાશયો હોમાંસા નિયમ છે સાવકાશ નિરવકાશયો શું કહે છે અહીંયા નથી આપ્યું પણ અહીંયા એ ઇન્વોક કરી રહ્યા છે રૂલ કે મેં ભાષ્ય ભણ્યું છે ભાષ્યમાં પણ આ રૂલ ઇન્વોક કરેલો છે અહીંયા એમણે કહ્યો નથી રૂલ પણ એ મારી મતી પ્રમાણે હું અહીંયા રૂલ નો રેફરન્સ અહીંયા તમને સમજાવી રહ્યો છું કારણ કે એવા શબ્દોનો પ્રયોગ કર્યા છે અને રૂલને ઇન્વોક કરેલો છે પુરુષોત્તમજી અહીંયા કહ્યું નથી પણ હું તમને મારી વાંચનના કારણે હું તમને કહી રહ્યો છું સાવકાશ નિરવકાશઃ નિરવકાશઃ બલિયન બરાબર છે શું અર્થ થાય છે આનો ન્યાયની અંદર પૂર્વાત પરબલીયસ્તુ અથવા સાવકાશ નિરવકાશ નિરવકાશ બલીયસી બે નિયમ છે પહેલો નિયમ છે કે જો કોઈ વસ્તુ સાવકાશ હોય અને કોઈ વસ્તુ નિરવકાશ હોય કોઈ પણ સિચ્યુએશનમાં રૂલ કયો રૂલ એપ્લાય કરવો એમાં જો બે રૂલ કોન્ફ્લિક્ટિંગ રૂલ આવતા હોય થતો હોય રૂલ વન એન્ડ રૂલ ટુ બંને વિરુદ્ધ રૂલ આવતા હોય આપણી સમક્ષ તો કયો રૂલ કરવો તો એમાં એક પહેલો નિયમ એ છે કે ભાઈ એવા રૂલને એવા રૂલ એવો રૂલને ને ચૂઝ કરો કે જે રૂલ નિરવકાશ હોય સાવકાશ ન હોય તો એવો રૂલ જે તમે ચૂઝ કરો તો બરાબર છે સાવકાશ અને નિરવકાશ એટલે કે રૂલ એક રૂલ જે છે સાવકાશ રૂલ એટલે કે એવો રૂલ કે બધે જ એપ્લાય થઈ શકે કોઈ પણ સિચ્યુએશનમાં અવકાશ એટલે કે એની એપ્લિકેબિલિટી અવકાશ એટલે સ્પેસ નહીં હોય અહીંયા અહીંયા અવકાશનો અર્થ અર્થ છે એપ્લિકેબિલિટી આ રૂલ યુનિવર્સલ એપ્લિકેબલ છે કે આ રૂલ કોઈ વિશેષ રૂલ છે વિશેષ રૂલ નિરવકાશ છે અને જનરલ રૂલ સાવકાશ છે સમજો હ વાતને બહુ આ લોમાં પણ યુઝ થાય છે આ કેસીસ લડવામાં આ કેસ લડીએ ને ત્યારે પણ આ રૂલ બહુ જ જરૂરી છે લોય લોયર્સ યુઝ કરતા હોય છે આ રૂલ એટલે આ લીગલી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે આને સમજવું મી બરાબર શું કે છે જુઓ કોઈ લો કોઈ રૂલ જનરલ છે બધા માટે એપ્લિકેબલ છે અને કોઈ રૂલ કોઈ એક વ્યક્તિ કે કોઈ કોમ્યુનિટી વિશેષને જ એપ્લિકેબલ છે હવે આ બે રૂલ જયારે કોન્ફ્લિક્ટિંગ રૂલ જયારે આવે આપણી સામે ત્યારે કયો રૂલ ને ફોલો કરવું જનરલ રૂલ ને ફોલો કરવું કે સ્પેશિયલાઇઝ ને ફોલો કરવું આવી રીતે શાસ્ત્રમાં પણ પ્રોબ્લેમ આવે છે ત્યારે ન્યાય મીમાંસા કહે છે કે બલિયાન રૂલ ને પ્રાયોરિટી આપો જનરલ રૂલને ત્યાં સ્થગિત કરી દો સ્પેશિયલ રૂલ જ્યારે આવતો હોય તો સ્પેશિયલ રૂલને પ્રાયોરિટી આપો જનરલ રૂલને ત્યાં સ્થગિત કરી દેવું જોઈએ તો સાવકાશ નિરવકાશયો સાવ છે આ એક પહેલો રૂલ થયો સમજમાં આ થોડો ટેકનિકલ છે પણ બધા સમજો કારણ કે બધા બહુ યુઝ થશે આ શાસ્ત્ર ભણશો ત્યારે બહુ તમને તમે યુ વિલ બી થેન્કફુલ બરાબર છે ભણશો જે બહુ સિરિયસ ભણનારા લોકો છે એ બધાને બહુ જ ઉપયોગી છે હા વિપ્રતિષેધને રિઝોલ્વ કેવી રીતે કરવું શાસ્ત્રમાં અમે એવા એવા પાણીનીય સૂત્ર જયારે ભણતો મારા ગુરુજી એ એટલી એટલી હદ સુધી અમને એક્સરસાઇઝ કરાવતા વિપ્રતિષેધને સોલ્વ કરવા માટે માઇન્ડ ભેજું ફ્રાય થઈ જાય અમારું બે ત્રણ ચાર કલાક વિપ્રતિષેધ સોલ્વ કરતા થતા અમને અમુક તો દિવસો ના વખતે વીતી ભગવાન આ ક્યાં આવ્યું વિપ્રતિષેધ બે વિરુદ્ધ સ્ટેટમેન્ટ એક જ શાસ્ત્રમાં આવી જાય ને એટલે પછી મહા મુસીબત થઈ જતી હોય છે તો વિચાર કરો અમારા જેવા તુચ્છ જીવોને પણ તુચ્છજીવોને પણ મારા જેવા એ લોકોને પણ જો આવા દિવસોના દિવસો લાગતા હોય એક ખાલી વ્યાકરણમાં એક બે સૂત્ર જો વિરુદ્ધ આવી ગયા તો પડશે છૂટી જતો હોય એમને વિચાર કરો શ્રી મહાપ્રભુજી જેમને આટલા સમગ્ર વેદ શાસ્ત્રની વચ્ચે વિપ્રતિશે કોન્ટ્રાડિક્શન ને ફેસ કરવાનું થયું હશે અને એમાંય એક વાક્યતા કરીને મહાપ્રભુજી આપણને પ્લેટ સજાઈને તમને બધી પકવાન મિષ્ટાન સર્વ કરે છે સિદ્ધાંતના અને છતાંય આપણે ભણવું નથી છતાંય આપણને ભણવું નથી બહુ અઘરું છે કોણ ભણે ગ્રંથો બધું અઘરું છે એવું કહીએ છીએ આપણે વિચાર કરો મહાપ્રભુજીને કેટલો અઘરું પડ્યો હશે તે વખત એક ખાલી એક મારે તો અહીંયા એક બે સૂત્ર વચ્ચે વિરુદ્ધ આવી જાય તોય મારે એને કોન્ફ્લિક્ટ ને કોન્ફ્લિક્ટિઝોલ્વ કરતા મને છૂટી જતો હોય દિવસો દિવસો લાગતા હોય છે અને અહીંયા મહાપ્રભુજી જો એક બાજુ આખા સમગ્ર શાસ્ત્રમાં માં વિપ્રતિષેધ છે એક સ્ટેટમેન્ટ ક્યાં બીજો સ્ટેટમેન્ટ કયા ઉપનિષદમાં ત્રીજો સ્ટેટમેન્ટ બીજા ઉપનિષદમાં બંને ઝઘડતા હોય એને રિઝોલ્વ કરવાની રિસ્પોન્સિબિલિટી મહાપ્રભુજી કેટલી કેટલો શ્રમ થયો છે ત્યાં એ શ્રમ ને આપણે બધા ઉપેક્ષા કરીએ છીએ અને આપણે શું કહીએ કે અરે કોણ બધું વાંચે ગ્રંથો છેલ્લે સેવા જ કરવી છે ને ગ્રંથોનુચાર શું કરીને વાંચીને કરવા છે એ લોકો માટે કહ્યો છે કે ભાઈ આ જે શ્રમ ઉઠાયો છે મહાપ્રભુ જે વ્યર્થ શ્રમ નથી ઉઠાયો આઈ ને સમજ તો ભણો જરા અને થોડું કોમ્પ્લિકેટેડ ભણશો ને તો કોમ્પ્લિક તમારું બ્રેન પણ થોડું પાવરફુલ થશે તો તમને કોઈ ઉઠા નહીં ભણાવે ચાલો આગળ સો સાવકાશ નિરવકાશ નિરવકાશ બલિયા તો અહિયાં સ્પેશિયલ અને જનરલ રૂલ હું તમને બીજી એક્ઝામ્પલ દ્વારા પણ સમજાવી દઉં સાવકાશ નિરવકાશ એક ભાષ્ય અણુભાષ્યમાં એક સૂત્ર આવે છે કે જે વર્ણના ધર્મો છે વર્ણથી પ્રાપ્ત થયેલા વર્ણાશ્રમ ધર્મના પ્રાપ્ત થયેલા ધર્મો એટલે કે સંધ્યા હોમ સ્વાધ્યાય આ બધા દાન આ બધા વર્ણાશ્રમથી પ્રાપ્ત થયેલા મારા કર્તવ્યો છે મારે કરવા જ પડશે જેમ હું વિપ્ર છું તો વિપ્રને સંધ્યા વગેરે કરવાનો નિયમ છે વર્ણાશ્રમ ધર્મ દ્વારા તો એક બાજુ વર્ણાશ્રમ વર્ષની વિધિ છે કે આમ કરો આમ કરો આમ કરો સંધ્યા કરો આ સમય વગેરે બીજી બાજુ ભક્ત પણ છું વૈષ્ણવ પુષ્ટિ ભક્ત છું તો પુષ્ટિમાર્ગી અનુયાયીમાં મારા અમુક કર્તવ્ય પ્રાપ્ત થાય છે જેમ કે સમર્પણના અંતર્ગત મારી ભગવત સેવા મંગલ ભોગ એ મંગલ મને માને મને પ્રભુને ઘંટાનાદ વગેરે શંખનાદ ઇત્યાદિ કરવા જગાવવા મંગલ ભોગની તૈયારી કે જારીત્યાદિ કરવું વગેરે વગેરે હવે આ બે પ્રકારના કર્તવ્ય મારી સામે આવી એક સંધ્યા જે સવારમાં સ્પેસિફિક ટાઈમે જ કરવાનો નિયમ છે અને એ જ ટાઈમે ભગવત સેવાનો પણ મારી સામે કર્તવ્ય આવી રહ્યું છે કે ભાઈ બંગલા કરાવ જગાવ હવે આ બે કોન્ફ્લિક્ટિંગ ધર્મ આવી રહ્યા જો હવે પહેલું કોને કરવું સંધ્યા કરવી કે ભગવાનને જગાવવા કારણ કે જો હું ભગવાનને જગાવવા જઈશ તો સંધ્યાનો નિયમનો ભંગ થઈ જશે તો પ્રત્યવાય લાગશે મને પાપ લાગશે કેમ કે સંધ્યાનો કાલ તો સ્પેસિફિક જ હોય કાલ જતો રહ્યો તો ગયો પછી પાછો તમે લાવી નહીં શકો એ કાલને ભગવાનની સેવા તો પછી ખેર એ તો પછી એ કરી શકાય તો શું મારે પહેલા સંધ્યા કરવી પછી ભગવત સેવા કરવી કે પહેલા ભગવત સેવા કરવી પછી સંધ્યા કરવી અચ્છા પહેલા સંધ્યા કરીશ પછી ભગવત સેવા કરીશ તો ભગવાનની સેવા જે છે નાની ગણાશે ગૌણ ગણાશે અને જો હું પહેલા સંધ્યા કરીશ પછી ભગવત સેવા કરીશ સોરી પહેલા હું ભગવત સેવા કરીશ પછી હું સંધ્યા કરીશ તો સંધ્યાનો કાલ જતો રહ્યો હશે તેવા ત્યાં સુધી તો તો મને પાપ લાગશે ન કરવાનો અકર્ણેય પ્રત્યવાય ન કરવાનો પાપ લાગશે અચ્છા બાપર જેમ કે ભગવત સેવા નહીં કરો તો પણ તમને પ્રત્યવાય લાગશે કારણ કે તમે બ્રહ્મ સંબંધ લીધો છે તો સંધ્યાનું ન કરવું પાપ સહન કરવું કે ભગવત સેવા ન ન કરવું નું પાપ સહન કરવું મારે બે પાપોની વચ્ચે કયું પાપ ચૂઝ કરવું ચાલો બોલો આવ્યો ને કોન્ફ્લિક્ટ સિચ્યુએશન આવી ને કોન્ફ્લિક્ટિંગ સિચ્યુએશન નહી પણ કોન્ફ્લિક્ટિંગ સિચ્યુએશન ને સોલ્વ કરવા માટે આવા નિયમોની જરૂર છે હવે સમજ પડી જયારે તમારી સામે બે કોન્ફ્લિક્ટિંગ સ્ટેટમેન્ટ આવે અથવા સિચ્યુએશન આવે જે લીગલ સિસ્ટમમાં પણ પોસિબલ છે કે બા કોન્ફ્લિક્ટિંગ એવિડન્સ આવે જજની સામે જજ ને ડિસાઈડ કે કારણ કે કયો એવિડન્સ સાચો કયો તમે વિપ્રતિષેધ કહેવાય એને આ વિપ્રતિષેધ ને સોલ્વ કરવા માટે નિયમો લખાયેલા છે આપણા મીમાંસા શાસ્ત્રમાં ન્યાય શાસ્ત્ર બરાબર છે એમાંનો આ એક નિયમ છે સાવકાશ નિરવકાશ નિરવકાશ બલિયસ ઠીક છે સ્પેશિયલાઇઝ રૂલ ને પહેલા ઇન્વોક કરો પછી જનરલ રૂલ ને ઇનવોક કરો સ્પેશિયલાઇઝ ને રૂલ ને કારણ કે જો સ્પેશિયલાઇઝ રૂલને ને ઇન્વોક નહી કરો તો જનરલાઈઝ રૂલ જે છે એની એપ્લિકેબિલિટી એટલી બધી જનરલ છે કે પેલા પેલા સ્પેશિયલાઇઝ રૂલ આવે આવે શું કર સ્પેશિયલાઇઝ રૂલને એપ્લાય કરવાનો વારો જ નહીં આવે જેમ એમ કહ્યું હોય કે બધા જ સિટીઝન્સને તમને એક્ઝામ્પલ બધા ટેક્સ પે કરવો એવું વિધાન હોય પછી છેલ્લે જઈને એમ કે કે આ વર્ગ જે છે કોઈક સ્પેસિફિક રિલિજિયસ વર્ગ એને ખાલી આટલો જ ટેક્સ કરવો પે કરવો તો મારે બધા જ લોકોએ ટેક્સ ની વિધાન છે એ ફોલો કરવી કે સ્પેશિયલાઇઝ કે સ્પેશિયલાઇઝ રિલિજિયસ કોમ્યુનિટીને જે ટેક્સ કરવાનો છે એ વિધાન મારે ફોલો કરવું ત્યાં સ્પેશિયલાઇઝ જે રિલિજિયસ કોમ્યુનિટીને કહેવામાં આવ્યું છે એને ફોલો કરવું કારણ કે એ નિરવકાશ છે એની એને જો એપ્લાય અત્યારે નહીં કરે તો ક્યારેય નહીં એપ્લાય થઈ શકે આ સમજમાં આવે શું કહું દ્રષ્ટાંત સમજમાં આવ્યો કે નહીં

પહેલું સ્ટેટમેન્ટ કયું હોય ગ્રંથના સિક્વન્સમાં ફર્સ્ટ સ્ટેટમેન્ટ પછી સેકન્ડ સ્ટેટમેન્ટ પછી થર્ડ સ્ટેટમેન્ટ એમ સિક્વન્સમાં સ્ટેટમેન્ટ આવતા હોય રૂલ્સ રૂલ્સ આવતા હોય રૂલ નંબર વન પછી રૂલ નંબર ટુ પછી રૂલ નંબર થ્રી સિક્વન્સ આવતો હોય હવે આ સિક્વન્સમાં જ્યારે જયારે કોઈ રૂલનું વિધાન થયું હોય તો પહેલાના પહેલા રૂલ ને ફોલો કરવું કે પછીના રૂલ ને ફોલો કરવું તો ત્યાં ડિસિઝન એવું છે કે પૂર્વથી પહેલાના જે સિકવન્સમાં જે હોય એના કરતા પછીના સ્ટેટમેન્ટમાં બલ વધારે છે જો હા બધા મીમાંસાના નિયમો પુરવાર પરિ પરબલિયસતુ આ અહીંયા અહીંયા ઇન્વોક કરી રહ્યા છે રૂલ આ અરે પુરુષોત્તમ રી ઇન્વોક કરી રહ્યા છે આ રૂલને પૂર્વ થી પર પર એટલે ના પછી જે પહેલા આવ્યું છે અને જે પછી આવ્યું છે તો પહેલા જ સિકવન્સમાં છે એને ફોલો કરવું પછી આવી રહ્યું છે એને ફોલો કરવું તો અહિયાં ન્યાય એમ કે પરિયસ્તુ પછી ના સ્ટેટમેન્ટ નું બલ વધારે છે તો કહે છે કે નયોજક અપ્રયોજક નથી કેમ કે પૂર્વાદ એવ સિદ્ધ પર વિધાન વિયથા પાતા પરફેક્ટ કયું છે પુરુષોત્તમજી કે પૂર્વાદ પરબલિયસ્તુ કેમ કેમ કે હવે જો અહીંયા કેમ કે હવે જો હું તમને શું પ્રોબ્લેમ થાય હું જો પૂર્વાત પરબલ્યસ્તુ નો વિધાન જો આપણે ન ગ્રહણ કરીએ તો શું પ્રોબ્લેમ આવે છે સમજો હવે એક વિધાનમાં એમ કે છે ફર્સ્ટ કયો છે સિકવન્સમાં

તો વર્તુલ કરો તિલક તો કોઈ શુદ્ર જાતિ વાળો જો આ સિક્વન્સ ને ફોલો કરે તો પહેલો સિકવન્સમાં શું આવી રહ્યો છે શુદ્રે વર્તુલ કરવું આ વિધાન પ્રાપ્ત થઈ રહ્યું છે અને બીજો કર્માંગભૂત પર જતાની પહેલા જ પેલો પૂર્વ જે છે એને સ્ટોપ કરી દેશે છે પરમાં જઈ જ નહીં શકે બીજા સ્ટેટમેન્ટ એને એપ્લાય નહીં થઈ શકે કારણ કે પહેલામાં જ એ સેટિસ્ફાઈ થઈ જશે કે ઓ શુદ્ર કરવું પડશે તો જો શુદ્ર ને વર્તુલ પ્રાપ્ત થઈ જતું હોય ફર્સ્ટ જ રૂલ ને એપ્લાય કરવાથી તો સેકન્ડ માં જશે કેમ કેમ જશે પહેલા જ રૂલમાં ના રૂલના માં એને શું કરવું એ નિશ્ચિત થઈ જઈ રહ્યું છે તો એ બીજા સ્ટેટમેન્ટમાં જશે જ શું કરવા નહીં જાય પહેલો એનું થઈ રહ્યું છે એની ડિમાન્ડ તો એને વર્તુલ પ્રાપ્ત થઈ જશે તો પ્રોબ્લેમ એ આવે છે કે જો પહેલા જ સ્ટેટમેન્ટથી બધું નિશ્ચય થઈ જતો હોય તો પછી બીજા અને ત્રીજા સ્ટેટમેન્ટની વેલ્યુ શું શાસ્ત્રમાં વૈયર્થા પાતા આપત્તિ આવી રહી છે આપત્તિ એટલે યુઝલેસ શાસ્ત્ર યુઝલેસ વેસ્ટ થઈ રહ્યો છે કારણ કે જો શાસ્ત્ર એમ જ કહેવું છે તો કે શુદ્રે વર્તુલ કરવી જોઈએ તો પછી બીજા બધા સ્ટેટમેન્ટ લખવાની શી જરૂર હતી ભાઈ તો લખવાની જરૂર